ચીનમાં પ્રસરેલા કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ ફેલાયો છે અને દિન પ્રતિદિન આ વાયરસના સંક્રમણમાં આવવાથી માનવ મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી છે ચીનમાં અત્યારે આ વાયરસના લીધે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે લોકોને ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી છે આ પરિસ્થિતિ વચ્ચે ભારતના નાગરિકો કે જે ચીનમાં વેપાર કે અભ્યાસ માટે ગયા છે તે પણ ફસાઈ ગયા છે આવા ફસાયેલા લોકો માટે ભારત સરકાર પણ ચિંતિત છે અને ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા દરેક ભારતીયોને કેમ સ્વદેશ પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ભારત સરકાર દ્વારા ચીનથી ભારતીયોને પરત લાવવા માટે સ્પેશિયલ વિમાન પણ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે ત્યારે પાલનપુર તાલુકાના કુંબલમેર ગામના મયુર પાલજા નામનો ચીનમાં મેડિકલનો અભ્યાસ કરતો વિદ્યાર્થી પરત માદરે વતન આવતા તેના પરિવારજનોએ રાહતનો દમ લીધો છે કુંબલમેર ગામે રહેતા મોતીભાઈ પાળજાનો દીકરો મયુર પાડજા ચીનના વુહાનથી ત્રણસો પચાસ કિલોમીટર દૂર ઈચાંગની ચાઇની થ્રી જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં

બાદમાં ભારત સરકારની ચીન સ્થિત એમ્બસીએ પહેલી ફેબ્રુઆરીએ તેમનો સંપર્ક કરી બીજી ફેબ્રુઆરીએ દિલ્હી લાવી આઈટી બીપીના કેમ્પમાં રાખી બે ટાઈમ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તમામ ચેકઅપ કર્યા બાદ તેમને ત્યાંથી ઘરે આવવાની મંજૂરી અપાઈ છે હું ચાઇનામાં ઈછાંગ સિટીમાં અભ્યાસ કરું છું જે વુહાનથી સાડા ત્રણસો કિલોમીટર દૂર છે હું એમબીબીએસનો અભ્યાસ કરું છું ઈછાંગમાં મારી કોલેજનું નામ છે ચાઇના થ્રી જ્યો યુનિવર્સિટી ત્યાં એમબીબીએસનો મારો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે અને ઇન્ટર્નશીપ કરું છું ત્યાં અને છ મહિના બાકી હતા હું જે હોસ્પિટલમાં જે કામ કરતો હતો ત્યાં મેનેજમેન્ટે જણાવ્યું કે આ વુહાનમાં જે કોરોના વાયરસ ફેલાયો છે એ બહુ ખતરનાક છે જ્યારે મેં પહેલી વખત સાંભળ્યું ત્યારે અમને બહુ ચિંતા થઈ અને આ વાયરસ બી બહુ ભયંકર છે ત્યારે અમને અમને અમારા હોસ્પિટલના મેનેજમેન્ટને અમને કીધું કે તમારે રૂમમાં જ રોકાવાનું છે જ્યાં સુધી પરિસ્થિતિ નોર્મલ નથી થતી ત્યાં સુધી અમને અમારી એમ્બેસી ઇન્ડિયન એમ્બેસી ચાઇનામાં છે એમને અમને સામનેથી કોન્ટેક કર્યો અને પ્રત્યેક સ્ટુડન્ટને જે ઇન્ડિયન સ્ટુડન્ટ છે પ્રત્યેક સ્ટુડન્ટ ચાઇનામાં એમને કોન્ટેક કર્યો અમને લાવ્યા હતા અમને કીધું કીધેલું હતું કે અમને તમને બે એક ફેબ્રુઆરીના લઈ જઈશું તો અમને અમારી મારી સિટીમાંથી અમને વુહાન લાવવામાં આવ્યા અને વુહાન પ્લેન દ્વારા અમને દિલ્હી લાવવામાં આવે દિલ્હી લાવ્યા બાદ અમને આઈટીબીપી કેમ્પ છાવલામાં રાખવામાં આવ્યા ત્યાં અઢાર દિવસ મૂળ રોકાણ હતું ત્યાં અમને મેડિકલ ચેકઅપ કર્યું સવાર સાંજ સાંજ બે ટાઈમ બંને ટાઈમ અમને મેડિકલ ચેકઅપ કરતા હતા અને બે ટેસ્ટ અમારે અમારા બે ટેસ્ટ મોટા કર્યા જે પુણેની લેબમાં ચેક કર્યા હતા જ્યારે એમને રિઝલ્ટ આવ્યું એના પછી અમને છોડવામાં આવે અમને બધા અમે બધા નેગેટિવ હતા પાયેલા રિઝલ્ટમાં ત્યાં હાલ પણ મારા મિત્રો છે ત્યાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનના મારા જોડે મેં એમની જોડે વાત કરી હતી તે કે તેઓએ મને કીધેલું ત્યાં પરિસ્થિતિ હાલ પણ બહુ ખરાબ છે અને ત્યાં શાકભાજી પાણી અને એ બધું પ્રોબ્લેમ છે અને પ્રાઇઝ એમની ડબલ થઈ ગયેલી છે ભારત સરકારનો બહુ સારો રિસ્પોન્સ રહ્યો અમને ચાર દિવસમાં ત્યાંથી ચાઇનામાંથી અમને નીકાળી દીધા અને ફટાફટ જે પ્લેન મોકલવાનું હતું અમને મોકલી અને ચાઇનામાંથી અમને દિલ્હી લાવવામાં આવ્યા દરેક ભારતીયને આપણી એમ્બેસી એ વ્યક્તિગત સંપર્ક કરી લાવવામાં આવ્યા છે પરંતુ પાકિસ્તાન બાંગ્લાદેશના અમુક મારા મિત્રો હજુ ત્યાં જ જેઓને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ભારત સરકારની કામગીરી ખૂબ જ સુંદર રહી છે ગઢથી બી ચેનલ માટે દિનેશ રાણા